ને હું શિવુ ભાઈ ને મમ્મી જઈએ. ભાભી કે મારે તનતા વીક મને તાર થાય છે કે ફુગો લીધો ને હવે આપણે જવું શિવાની સાથે ગાડી જોવા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવાર ના જો વાગી ગયા હાથ ને છે ને ઉઠ્યા તો કયું ના હાડા પાંચ પોણા છ થઈ ગયા હતા તયું ના ઉઠ્યા છે. ને શિવાની તો અહીં છે ને છ વાગે ઉઠી ગઈ. મને એમ હતું કે રાતે મોડે સુધી જાયગા નથી હવાર મોડે સુધી હુહે, પણ એને તો અહીં ઉઠવાનો એ જ ટાઈમ. હવે રાતે 12 વગાડ્યા હતા, શિવાની એ જ વગાડ્યા હતા. મેં તો દહ હાડા દહ એને છે ને હુરાવાની ટ્રાય કરી, પણ એ હુતી નહીં. ને બે મામા ને કહે કે હાલો આપણે બાયણે ખાટલે બેહીએ. બાયણે ખાટલે બેહાડ્યા અને પછી કે આમી કે પ્લેન જતા હોય ને ઉપરથી એ જોવાશે એ કે કેમ કે આપણે અહીં છે ને એરપોર્ટ સાઈડ જ મમ્મી ને રહી છે એટલે ઘણીએ ઘણીએ પ્લેન ઉપડતા હોય ને ઉતરતા હોય ને એટલે શિવાની ને અહીં છે ને મજા આવી જઈ જોવાની. રાતે 12 વગાડ્યા હુતી પછી છે ને અમે બધા હુતા તો એ હવારે 6 વાગે ઉઠી ગઈ. તો હું તો હવારે ઉઠીને થોડોક વિડીયો એડિટ બાકી હતો કરવાનો, સાંજે અધૂરો પડ્યો હતો એટલે હવારે મેં કીધું વહેલી ઉઠીને વિડીયો એડિટ કરી લઉં. તો એ કરતી હતી ને પછી બસ બ્રશ કર્યું ને ચા પીધો ને ચા હવારમાં એકવાર કરી લઈએ. બધાને પીવો પી લે. દક્ષા ભાભી ને જીતભાઈ ને તો છે ને એવા છે એની ચા ના, મારે ને વિરમભાઈ ને છે ને મમ્મી હવારે એકવાર પી લે. પછી 8 વાગે જઈએ ને પાછો નાસ્તો બનાવીએ ને અહીંયા તો છે ને ગમે ખાઈ લઈ મમ્મી. તો મારે ને વિરમભાઈ ને ચા અરે ગમે નાસ્તો જોઈએ. એને નાસ્તો કરવાની ઓછી ટેવ, વિરમભાઈ ને એ ચા ની ટેવ, મારે ચા ને નાસ્તો બે હાલે. એટલે હવે છે ને ઘડીક રહીને વિરમભાઈ દૂધ લઈ આવે ને તો પછી છે ને નાસ્તા પાણી કરીએ. બાકી અને જો રોટલી દેવાની છે તે દક્ષા ભાભી એ દેતા હોય ને હું આપણા ઘેર ગાય ને દેતી હોય એટલે હવે હું એ દઈ દઉં. ત્યાં બે તરફથી મેળ થઈ જાહે તો એ કુમરે ચડી ગઈ છે. એનો ખીલો જ સાફ કરવાનો છે. દક્ષા ભાભી ને ફર્યું વારવાનું કામકાજ ચાલે, ફર્યું વારી પછી કે હું ખીલો સાફ કરી તો હવે એને ફર્યું વાર લે એટલે પોરો દઈએ ને આપણે છે ને એનો ખીલો સાફ કરી લઈએ. તો રોટલી લેતી હું પેલા રોટલી દઈ દઉં પછી એને ખીલો સાફ કરી લઉં. ને પ્રિયલ હવે ઉઠવાનો ટાઈમ થઈ ગયો, ઉઠી હોય કે ન ઉઠી હોય હવે એનો ઉઠવાનો ટાઈમ થઈ ગયો. 8 વાગે છે ને એ કે દક્ષ ભાભી કે ઉઠશે એ કે પછી દિવસની નીંદર તો છે ને 10-11 વાગે 10 વાગે હુએ તે 1 કલાક કરી લઈ પછી આખો દી એમને મોય હુએ હુએ ને ના હુએ તે ન હુએ. રાતની નીંદર છે ને રાતે નીંદર કરે એમાં 2-3 વારી કે ઉઠે તો એવું છે એનું કામકાજ. આગળી પ્રિયલ ઉઠશે એટલે શિવું ને બે રમવા માંડશે. ને એકવાર તો કાં થયું કે હું આ વિડીયો ઉતારવા આવી ને તો વિરમભાઈ ને ખબર નથી કે વિડીયો ઉતારવા કિરણ ભાઈ હું મારું માય કઈ ચાલુ ને એનું ઘરમાં ચાલુ છે ને એને વિડીયોમાં અવાજ જ ન આવ્યો. મારા વિડીયો હું ઉતારતી હતી ને એમાં અવાજ આવ્યો પણ અમારા બેન મિક્સ આવ્યો એટલે પછી એ વિડીયો છે ને ડિલીટ કરી નાખ્યો. એટલે હવે અમારો એક બે કા બીજા જે વિડીયો ઉતારતા હશે ને તે પૂછ લેવું પડીએ કે માઇક ચાલુ ન કરતા તમારું બગડશે ને મારું બગડશે. તો મમ્મી જો હવાર હવારના તડકામાં બેહી એટલે તડકો સાંયો આવે ત્યાં બેહી ને જો તલહમા કરે અટાણી તલહમા કરવા. હા પેલા તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ કિરણ આવી ગઈ એટલે અમને તો ખૂબ આનંદ થયો કે આજે અટાણમાં મને એમ થયું કે હાલ હવે આ ઘડી કાંઈ બેસી જાઉં અને આ તલ થોડાક પીડ્યા ને તે હમા કરી નાખું ને જ્યાં આખા દી મેં ટાઈમ મળી છે ને તે જાડો લોટ પીડ્યો તેની ટેફલી બનાવી તો એ ખાતેદારી તમારે કરવાની છે. હા લે ઈ તો ઠીક, પણ હવે તો મમ્મી તમારે મારા વિડીયામાં સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને ને વિરમભાઈ નો વિડીયામાં તમારા મારા બેય ના વિડીયામાં સીતારામ જય શ્રી કૃષ્ણ કરવા. હા ભાઈ બેય ના વિડીયામાં સીતારામ જય શ્રી કૃષ્ણ કરી લઈએ. ભગવાન નું નામ છે તે ભલે ને આખા દિવસ માં જેટલા આડો આજુબાજુ માંથી નીકળે તો એના કરી લેવાના જ બધી ને આમ સીતારામ ને જય શ્રી કૃષ્ણ આખો દિવસ ભગવાન નું નામ છે. ઈ તો ટેવ રાખવાની જ. હા ઈ તો ટેવ રાખવાની જ બધી બોલાવવાની કોઈને આવકારો દેવાનો એ આપણું કામ છે ને. પેલા સીતારામ જય શ્રી કૃષ્ણ કરી પછી આવકારો દેવાનો.
સાડા નવ વાગી ગયા ને જો નાસ્તા પાણી કરી લીધા, વઘારી હતી રોટલી, રોટલી વઘારી હતી ને દહીં ને ચા, બધા નાસ્તા કરી લીધા ને વાહન લગણ મમ્મી છે ને તલ હેકી નાખી ખાઈ કે તલ હેકી ને પછી ક્યાંયથી આકડી નાસ્તો કરીને આ બધું ઉપાડ લઈએ ને એટલે વાહન લગણ ઢેફલી કરી નાખું હતી એક કામી કે નીકળી જાય હતી. એને જો ઢેફલી બનાવવાની શરૂઆત કરતી હતી ને જીતભાઈ ને સીવું, જીતભાઈ એનું કામ હવે સેટિંગ કરે છે એટલે તો સીવાની એ પાસે ખુરચી નાખી ને બેસી ગઈ. મારે કે તમારે ફેરું કામ કરવું તો એ બીજા કમ્પ્યુટર ઉપર પાસે સીવાની એ બેસી ગઈ. સીવું એ જાય ખુરચી ને આ કમ્પ્યુટરમાં હું કામ કરું ને બીજા કમ્પ્યુટરમાં કોણ કરે? સીવું બીજા કમ્પ્યુટરમાં જો કામ કરે કાં સીવું? છતાંય ખુરચી નાખીને હરખી હરખી ઉધાર લઈને બેસી જો, પાછું હું ઓહીકું રાખું એમ જ રાખવું જોઈએ કાં? હા મેં અહીં ઓહીકું રાખ્યું તો સીવું એ ક્યાં રાખ્યું? તલ નો ભૂકો કરી નાખી, ભેગો જ નાખી દીધો તલ નો ભૂકો, નોખું નોખું કાવ રાખે એ બધું ભેગું કરવાનું છે, ભેગું જ કરવાનું હોય તે ગોળકીનો પાક થઈ જાય એટલે આકડી આમાં નાખીને થારીમાં ઠલવી નાખી, થારીમાં પીસપાન નાખવાના. હા પછી અમે ખાવા માંડીએ. હા પછી ખાવા માંડવાના. સીવને ભાવે ને? સીવને બહુ ભાવે મીઠું મીઠું. હા એટલે જય ટેફલી ખાધી? હા તો ટેફલી તો બની ગઈ, પીસે પાડી લીધા ને સીવું એ ખાઈ લીધી ને દક્ષા પાપી કપડા ધોતા હતા. પ્રિયલ ઉઠી ગઈ ને? હા પ્રિયલ ઉઠી ગઈ ને હું ચાલુ કર્યું હતી, બોરવાન રહી ગયા પછી કર્યું. પછી કરશું ઈ તો ને દક્ષા પાપી કઈ કામ નથી કરવા દેતા, એક તમારે કમર દુખે ને કઈ કામ નથી કરવું. સવારે તો વાહિન જઈને વારવા દીધા, અટાણ કપડા ઈ ધોતા હતા, હવે નવરાવી લે એટલે આકડી અંદર જઈએ. હા અંદર જઈએ આકડી નાહી લે, હવે ગરમી ની પછી હું અટાણ ઘડીક વાર નવરાઈ દઉં, પછી પાછી રૂંઢે પછી ઉઠે ને બપોરે પાછી પાણી રેડ દઉં. તે સીવાની નહીં જો અટાણ મેં નવરાવ દીધી, પછી હજી બપોરે પાછી નાહી ને પછી હું હે ને બપોર પછી આપણે કેમનું જવાનું છે? ના નઈ મામા ને ઘેરાવ્યા પછી જવાબ નથી દેતી, અટાણ સુધી મારી પાસે નથી આવી ને હવે છે તો મારી પાસે આવી અટાણ કા. હવે મમ્મા હેમ પ્રી હાલો તો છ વાગી ગયા ને છ હવે છે ને અમારે નીકળવું, રેડી તો થઈ ગયા, ફોનમાં વાત કરી લઈએ આકડી વાત કરી લઈને તો પછી નીકળીએ ને હું સીવું ભાઈ ને મમ્મી જઈએ. ભાભી કે મારે તો નતા આવું, મને તારો થાય છે કે જો ઈ જ કાવે સાંઈ પ્રિયલ ને એને જો હવે મજા આવે, હવે હરખું બેસતા આવડી ગયું હતી ને તો એમાં રોતી, હવે ઈ જ કે સીવું ઈ જ કાવે, સીવું કે મારે ઈ જ કાવું ને હું ચપટી વગર તો એ ચપટી વગાડે છે શિવાની. આમ તો જો દીકુ જો સીવાની કેવી રેડી થઈ ગઈ, આમ જો રેડી કેવી થઈ ગઈ સીવાની, આમ મેચિંગ મેચિંગ બતવી કા બૂટ ને કપડા ને જવાબ દે બધું મેચિંગ થઈ. હાલો હમણાં જઈએ એને તો એને હિચકાવવાનો ઓરો હિચકાવવાનો તો એની મામા ને વાર જો કે મામા મામા મારી હાથ પકડીને લઈ આવ મામા ને મામા ની કરતા નથી ફોન માં વાત કરી લઈને પછી આવે કામ ની વાત કરે ઈ વાત કરી લઈને તો પછી ની કરીએ પાછું એક બે જગ્યાએ બીજું કામ હશે ને ઈ ખોટી થવાન છે એટલે અંધારું તો થઈ જાય આવીશું તો કેમ કે એક તો ગરમી નું હાવ બહુ તો વહેલું નીકળવું ન ગમે, પાંચ વાગ્યા ના તેમ કરીએ કે તડકો છે તડકો છે તો હવે તો જો બધા તે રેડી થઈ ગયા ને ની કરીએ આગળ. હું લઉં શિવુ હું જોતું તારે નાની પાસે થી હું લેવાનું છે હમણાં કેતી તી કઈ કામ કેતી તી આમ તો જો હે જવાબ નથી દેતી હવે ના હું ઈ મમ્મી કેતી તી ઈ મારી પાસે આવી ને હાળી ખેંચી ને પછી મને કે આમાં મામા પૈસા 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 જોઈએ કેવાય ને કે તારા પપ્પા પાસે પૈસા માંગ ને ના એમ થોડ કેવાય તમારી દીકરી છે જીન કુકડી. ઓહો હા પપ્પા પાસે હોય પૈસા માંગવાના, મામા ને ઘરે આવીને પાછા એના પૈસા માંગવાના હોય હે? હા તે હા પાછા મામા એ આપાડે લે. હા
તો ખરીદી તો અમારે કરવાની હતી, કર લીધી. ક્યારનો છે ને મોબાઈલ કાઢવું કાઢવું કરતી હતી, પછી એટલી ગળતી છે ને ગામમાં, એટલે કઈ મોબાઈલ કાઢવાનો મેળ જ ન આવ્યો. તો હું ને વિરમભાઈ છે ને આ બાજુ હજી થોડીક ખરીદી કરવાની હતી, તે આવ્યા હતા ને મમ્મી પાસે થાકી ગયા ને, તે પાણીપુરી વાળાની લારી છે ને ત્યાં બેઠા, કેમ કે આપણે લેવાની છે પાણીપુરી. શિવાની શું કરે? શિવાની ફુગ્ગો લીધો ને હવે આપણે જવું શિવાની હાથે ગાડી જોવા. અમને કલર નતો ગમતો, ગાડી પાસ પડી, પછી ઈ કે બે દી પછી આવજો કે આપડે બીજું દુકાન કલર છે એ હવે જોઈએ, ન પછી બીજું દુકાન જોતા જઈએ આપડે. બાકી લેવાની છે એ તો પાકું જ છે, બાકી એની વોટર બેગ ને નાસ્તા પેટી ને પછી બેગ ને એવું બધું તો લેવાઈ ગયું શિવાની હાટું, શેમ્પુ પ્રિયલ હાટું લેવાનું હતું. શિવાની ની આંગણવાડી ની ખરીદી બધી થઈ ગઈ? હા, આંગણવાડી ની ખરીદી થઈ ગઈ. હવે તો મેં એની ગાડી રહી, પેલા પાણીપુરી લઈ લઈએ ને પછી છે ને ત્યાં જઈએ ગાડી લેવા. તો શિવાની જો અહીં બેહી ગઈ નાની પાસે હવે. હા, શિવાની થાકી ગઈ છે, થાકી ગયો હવે. હા, હાલો પાણીપુરી બંધ લઈએ. હા, પાણીપુરી બંધ. હા, પછી તો ગાડી લેવાની છે, શિવની ગાડી લેવાની છે, પણ બે ત્રણ દિવસ પછી લેવાની છે, એટલે વાંચ હોતા જાય ને આઈ શકે તો લઈ લે. હાલો બે દી પછી આવશું. હા, નકર બે દી પછી આવશું પાછા તૈયાર લઈ લેવાની. ગુડ મોર્નિંગ બધાયને. તો સાંજે તો પછી છે ને પાણીપુરી ખાઈ ને ઘડીક મોડે સુધી બેઠા હતા, મોડે સુધી ને પછી છે ને હોઈ ગયા હતા. ને સાંજે અમે વિડીયો હરખો ન આવે એટલે મમ્મીને કહું છે ને આપણે થોડું ઘણું લઈ આવ્યા છે ને એ હવાર બતાવી દેજો. તીજો અટાણી 11 તો વાગી ગયા, હવે મેં કીધું બતાવી દો, થોડું ઘણું કામ કરી લીધું ને બાકી પાણી ભરવાનું હતું પીવાનું, તીજો ભરી લીધું ને હવે અહીં થોડીક વાર પવન મમ્મી ખાઈ લઈએ ને બધાને લઈ આવ્યા બતાવી દઈએ. ને ગાડીનો તો ન મેળાયો, ગાડી છે ને અમે નક્કી કરી આવ્યા શિવ હાટું કે અમારે કઈ લેવી, પણ અમને કલર પાસ નતો પડતો કામ અમે. હા, ને પાછી ગળદી હતી કેવી ને ગળદી, તમે બે દી પછી આવો. એમાં એવું છે ને કે અટાણ વેકેશન ખુલવા છે ને એટલે એની બીજી દુકાન છે ને અહીંયા આવી કે ગાડીઓ પડી ને અટાણે ટ્રાફિક ક્યાં હશે, બેગ ને વોટર બેગ ને લંચ બોક્સ ને એ બધી ભણવાની વસ્તુમાં એ કે ટ્રાફિક છે, એટલે ગાડી તમે એક બે દી પછી રાખો, તમારે એ કે જોતો હોય ને એ કલર એ કે આપણે અહીંયા બીજી દુકાન છે ને અહીંયા વધારે એ કે ગાડીઓ પડી, તમે એક બે દી પછી આવો ને તો એ કે તમારે જોતો એવો ત્યાંથી લઈ લેજો. એટલે હવે કાલે કા મેળા આવી છે ને તો કાલે જા હું, બાકી લેવી તો નક્કી કરી આવ્યા છે. મસ્ત છે કા ગાડી? હા, અસલ ની. એટલે હવે તો અટાણ લઈ આવ્યા. નક્કી જ ક્યાં તમારી ગાડી નો? મને તો ગાડી ગમી ગઈ ને ગમી ગયા પછી મને માર મમ્મી ને એવી વસ્તુ છે ને કે કઈ નક્કી જ ન હોય ને ગમી ગયા પછી તે વસ્તુ આમ લઈ લઈએ તો પછી લેવી જ પડે, તો એમ થાય કે આ વસ્તુ ગમી, ભલે એ કદાચ 500 રૂપિયાની હોય કે 1000 રૂપિયાની હોય કે એવું કઈ નથી, પણ કે આ વધારે પૈસાનું છે તો ગમે તો ઓછા પૈસાનું આપણે નજરે પડે ને જો એમ થાય ને કે અસલ છે એટલે પછી લઈ લઈએ. એ જ ટાઈમે ને કાલ હાઈન જો અમે પછી બીજી દુકાન નહીં ગયા કે આજના જ મેળાવે તો લઈ લઈએ, તો અમને એથી વધારે કિંમત વાળી ગાડી બતાવી ને તો અમને ઈ ન ગમી ને જી અમ પાસ કરી આવ્યા હતા ને ઈ જ ગાડી અમને ગમી. એટલે હવે અમે છે ને કાલ અપના જાહું લઈ આવશું શિવાની ને માથે બેહાડીને જોઈ હતી. કા હા જોઈ હતી ને શિવ ને તો મજા આવી ગઈ, મજા આવી ગઈ એને લામા મમ કરતી હતી. તો હવે કાલ અપના લઈ આવશું ને પછી હવે આપણે ઘરે વયા જાહું. આમ જો તારી દીકરી જો મારે સાંભળું જો નાની ને મને કે તારી હાડીએ થી આ બધું મને લૂસી દે. બોલો હાડીએ થી? હા, એ કે જો આ કરે કામ લૂસું. નાની નો પ્રેમ જો હાડીએ થી એના ઓલા ઘરા વાળા પગ લૂસી દે. આ બધું લુવાનું મારે મામા ને પીવાનું પાણી ભરવા લાગતી હતી ને ભરી મૂકા ની. હા, પાણી પીવા પાણી ભર્યું તું એને વાંધ નળી પકડી ને ઉભી. શિવાની તને વોટર બેગ માં તે ફૂ ભર લીધું? હે, વોટર બેગ માં ફૂ ભર લીધું તે? હા બોલ. તને તને આવડે ઈ ખોલતા? ઈ ખોલ લીધું, હવે પી જોઈએ. ચો આને છે ને વિસરી વોટર બેગ સાફ કરી ને પછી ફૂ ભરતી તું એમાં પીવે ને મજા આવે છે. વાહ મમ્મી, આ શિવ નું બેગ કેવું મસ્ત છે.
સીવ આ ટીંગાડીને ત્યાં હે પછી એની મમ્મી વોટર બેગ ને બેગ ને મેચિંગ મેચિંગ કર્યું મેચિંગ મેચિંગ છે હો બધી હા કેવું મસ્ત હે રેડ કલર નો હા બે સસલા બેઠા ને ઈસી આ તેલ હા હાઈસન જો આ ઇન્દુલેખા તેલ આપણે લઈ આવ્યા ઘણા કોમેન્ટ હતી કે કિરણબેન આ તેલ લ્યો ને આ તેલ લ્યો કેમ કે મારા વાળ તો અચ્છા છે એટલે પછી ઘણા કોમેન્ટ હતી તો ઇન્દુલેખા મમ્મી કહે કે જીતભાઈ વાપરતા તો રિઝલ્ટ સારું મળે છે કા હા એટલે પછી આ જો ઇન્દુલેખા તેલ લઈ આવી માથામાં નાખવા ને ન કરે વધારે તો પડતા હમણાં મારે બહુ આશા થઈ ગયા થઈ ગયા હા મસ્ત મજાનું જો ચકલી હાટું લે હા ચકલી હાટું ઈ ઘર લીધું જો ઊંધું રાખ્યું બે ખાના વાળો લંચ બોક્સ લઈ આવ્યા છે એવું જ લીધું બધું એની પાસે ભેગું કરે હા હા એને કરવા દો હરખ હોય ને હરખ થાય એમાં અહિયાં છે ને બાલ મંદિરે પછી એલો જમવા આપે તી ખાવાનું ખાજે હોય એમાં બસ એટલું જો લઈ આવ્યા છે બસ જો આપડે થોડું ઘણું લેવાનું હતું ને ઈ લઈ આવ્યા બાકી તો હમણાં ઈ પેલા જો હું ને મમ્મી ને આવ્યા હતા ત્યાં લઈ ગયા હતા લેવાનું હતું ઈ ને થોડી કઈ મમ્મી ઘર માં વસ્તુ વાપરવાની લેવાની હતી લીધી તો હાંચ પડી ગઈ ને હવે જો આપણે વિડીયો એન્ડ કરીએ કેમ કે મારે વિડીયો એડિટ કરવાનો છે 5 વાગે મૂકવાનો છે એટલે વિડીયો એડિટ કરી લઉં ને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરતા જાજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જાજો ને એક તો જોરદાર કોમેન્ટ કરી દેજો બેગ અસલ છે કે નથી તમને ગમ્યું કે નહીં એવી કોમેન્ટ કરતા જાજો ન ગમ્યું હોય તો ના કહેજો ગમ્યું હોય તો આ કહેજો બાકી મળીએ હવે નવા વિડીયો માં હર હર મહાદેવ.